નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર કાશીથી ઉત્તર કાશીમાં ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને લઈને ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે તમામ પ્રકારના વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે તમામ નિષ્ણાતોની ટીમ અહીં કામ કરી રહી છે પીએમ મોદીના નિર્દેશનમાં સતત કામ ચાલી રહ્યું છે કામદારોને બહાર કાઢવા એ અમારી પ્રાથમિકતા છે અને આ માટે રાજ્ય સરકાર તમામ એજન્સીઓને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પેલેસ્ટાઈનને માનવીય સહાય મોકલી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે બત્રીસ ટન જરૂરી સામાન મોકલ્યો છે ભારતે સી સેવન્ટીન એરક્રાફ્ટ દ્વારા માનવતાવાદી સહાય મોકલી છે જે ઇજિપ્ત થઈને પેલેસ્ટાઈન પહોંચશે આ પહેલાં પણ ભારતે પેલેસ્ટાઈનની મદદ માટે જરૂરી સામાન મોકલ્યો હતો જણાવી દઈએ કે ઇઝરાયેલના હુમલા બાદ ગાજાના લોકો ખાવા પીવા અને દવાઓની કટોકટીનો સામનો કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલયાલમ અભિનેતા વિનોદ થોમસનું અવસાન થયું છે કેરળના પંપણીમાં એક હોટલમાં પાર્ક કરેલી કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો હોટલ મેનેજમેન્ટ પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ તેમને હોસ્પિટલ લઈને આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જણાવી દઈએ કે વિનોદના મૃત્યુનું કારણ હજુ સુધી સામે નથી આવ્યો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ બુંદીમાં જનસભાને સંબોધન કર્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશ કોણ ચલાવે છે દેશને એમપી એમએલએ નહીં પરંતુ અધિકારીઓ ચલાવે છે દેશની નોકરશાહીમાં પછાત દલિત અને આદિવાસીઓનું યોગદાન નથી રાહુલે આઈએ અધિકારીઓના આંકડા ગણાવ્યા અને દાવો કર્યો છે કે નીવ અધિકારીમાંથી ત્રણ ઓબીસી એક આદિવાસી અને ત્રણ દલિત છે પીએમ મોદીએ વેપારી મિત્રોની રૂપિયા ચૌદ લાખ કરોડની લોન માફ કરી તેમાં દલિત અને આદિવાસી કેટલા છે તો હા મિત્રો આ સમાચાર અગત્યના આપણે ફરીથી આવાને આવા નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે